प्रकरण बे माहितीनुं निरूपण नो मुद्दो लईए आकृतिओ एटले के डायग्राम्स आपणो प्रश्न छे आकृति आंकड़ाशास्त्रमां आकृतिनुं महत्व अने मर्यादाओ शुं छे तो विशाळ अने जटिल माहितीने सरळताथी समजी शकाय अने आकर्षक रीते रजू करी शकाय एटला माटे वर्गीकृत करेली माहितीने आकृतिओ के आलेखो द्वारा दर्शावामां आवे छे। घणी वखत माहिती खूब विशाळ जथ्थामां होय छे, ઘણા બધા આંકડાઓ હોય છે, બરાબર, એટલે એને સમજવામાં અને એના પરથી ચોક્કસ તારણ મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। એના ઉકેલ માટે આ વર્ગીકૃત કરેલી જે માહિતીઓ છે એને આકૃતિ કે આલેખો દ્વારા દર્શાવી શકાય, જેથી નાના બાળકોથી માંડી વૃદ્ધો સુધીના લોકો પણ એની સ્પષ્ટ સમજ મેળવી શકે। જોકે આપણા અભ્યાસક્રમમાં અહીં આકૃતિઓની જ વાત છે। આકૃતિ દ્વારા માહિતીના મુખ્ય તારણો આપોઆપ સ્પષ્ટ બને એ રીતે માહિતીની રજૂઆત કરવામાં આવે છે। દાખલા તરીકે એ આપેલું છે કે ટેલિવિઝન પર હવામાન અંગેની વિવિધ પ્રકારની જે આગાહીઓ છે એ આકૃતિઓ દ્વારા રજૂ થતી હોય છે। એ જ રીતે દેશ કે રાજ્યના જુદા જુદા સરકારી તંત્રો, વેપારી સંસ્થાઓ વગેરે પણ તેમની વાર્ષિક કામગીરી કે પ્રવૃત્તિને લગતી માહિતીના અહેવાલો વિવિધ પ્રકાશનોમાં આકૃતિ દ્વારા રજૂ કરતા હોય છે। હવે આપણે આકૃતિનું મહત્વ જોઈએ તો આકૃતિનું મહત્વ નીચે દર્શાવેલા મુદ્દાઓ પરથી સ્પષ્ટ થાય છે। પહેલું જ છે, આકૃતિ દ્વારા રજૂ કરેલી માહિતી આકર્ષક અને સંક્ષિપ્તમાં હોય છે। દાખલા તરીકે સ્તંભ આકૃતિ દોરેલી હોય તો વિવિધ સ્તંભોની અંદર અલગ અલગ ડિઝાઇનો કરીને એને એકબીજાથી અલગ પાડી શકાય અને ચોક્કસ રંગપૂરણી દ્વારા અલગ અલગ રંગો દ્વારા પણ અથવા તો અલગ અલગ શેડ દ્વારા એને વધુ આકર્ષક રીતે દર્શાવી શકાય। નંબર બે, માહિતી લાક્ષણિકતાઓ લાંબા સમય સુધી યાદ રહે છે। હા, દાખલા તરીકે ભારતના ગ્રામ્ય અને શહેરી ક્ષેત્રના ગરીબીના આંકડા જો આકૃતિ દ્વારા દર્શાવવામાં આવે તો એના પરથી એ તારણ પર આવી શકાય કે ભારતના શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારની અંદર ગરીબીની પરિસ્થિતિ સુધારવાની ચોક્કસ જરૂર છે। નંબર ત્રણ, બે કે વધુ સમૂહની માહિતીના પ્રમાણમાં આકૃતિઓ દોરવામાં આવે તો તેના પરથી સરળતાથી તુલનાત્મક અભ્યાસ થઈ શકે છે। દાખલા તરીકે ભારત અને ચીનની વસ્તી વૃદ્ધિનો દર, બરાબર છે, એના પરથી કયા દેશમાં આગામી વર્ષોની અંદર વસ્તીની શું પરિસ્થિતિ હશે અને તેને અંકુશમાં લેવા માટે શું પ્રયત્નો કરવા પડશે એ પણ નક્કી કરી શકાય। ત્યારબાદ મુદ્દો આવશે ચોથો, માહિતીને દર્શનીય આકૃતિથી રજૂ કરી હોય તો અભ્યાસમાં સમયની બચત થાય છે। દાખલા તરીકે ભારતમાં ભાવ વધારાની પરિસ્થિતિ છે, બરાબર છે, તો તમે જુદા જુદા વર્ષોમાં ભાવ વધારા માટેના સ્તંભો દોરેલા હોય પણ એની સાથે કોઈક વ્યક્તિનું ચિત્ર મૂકેલું હોય કે ભાવ વધારાને જોતો હોય અને એના માથા પરની ટોપી ઉડી જતી હોય, આ પ્રકારનું ચિત્ર મૂકીએ તો સ્વાભાવિક છે કે ઝડપથી એને સમજી શકાય અને સમયની પણ બચત થાય। પાંચમું, આકૃતિઓ દ્વારા માહિતી દર્શાવવાથી અભણ અને ઓછું ભણેલી વ્યક્તિઓ તેમજ બાળકો પણ માહિતીનો સાચો અર્થ સરળતાથી સમજી શકે છે, બરાબર છે। દાખલા તરીકે ચોક્કસ પ્રકારના પીણાં એટલે કે કોમ્પલાન છે, બરાબર છે, વગેરે લેવાથી બાળકોની ઊંચાઈમાં વધારો થાય છે જેને આકૃતિ દ્વારા દર્શાવી શકાય। છઠ્ઠું, વેપાર વાણિજ્યના ક્ષેત્રમાં આકૃતિઓના ઉપયોગથી અસરકારક જાહેરાતો બનાવી શકાય છે। દાખલા તરીકે લક્ષ સાબુના વેચાણમાં થયેલો વધારો આ રીતે અસરકારક જાહેરાત દ્વારા દર્શાવી શકાય। સાતમો મુદ્દો, સામાજિક સુધારાઓ માટે આકૃતિઓની મદદથી મહત્વની બાબતો સરળતાથી સ્પષ્ટ કરી શકાય છે। દાખલા તરીકે સ્ત્રી ભ્રૂણ હત્યા અથવા બેટી બચાવો બેટી પઢાઓ આ પ્રકારના સામાજિક સુધારાઓ છે, બરાબર છે, એને સરળતાથી આકૃતિ દ્વારા દર્શાવી શકાય। ભૂતકાળમાં સતી પ્રથા વગેરેના પણ આકૃતિઓ આ પ્રકારે તૈયાર કરવામાં આવી હતી। નંબર આઠ, આકૃતિઓને ભાષાનું બંધન નથી એટલે જુદી જુદી ભાષાની વ્યક્તિઓ પણ સરળતાથી એક સરખા તારણ ઉપર આવી શકે, બરાબર, પછી તમિલ વ્યક્તિ હોય કે પંજાબી વ્યક્તિ હોય, બરાબર, એ સાથે આકૃતિઓનું મહત્વ એ પ્રશ્નો જવાબ પૂર્ણ થાય છે। મિત્રો, હવે આપણે લઈએ ખૂબ જ મહત્વનો પ્રશ્ન, આકૃતિની મર્યાદાઓ જણાવો। મોટેભાગે બે માર્ગની અંદર વારંવાર પૂછાતો આ પ્રશ્ન છે, તો આકૃતિની મર્યાદાઓ આ પ્રમાણે જે પહેલી જ છે કે આકૃતિ દોરવામાં જો ચોખ્ખાઈ રાખવામાં ન આવે તો તે ગેરમાર્ગે દોરે છે। દાખલા કે વિભાજિત સ્તંભ આકૃતિ દોરતી વખતે આંકડાઓનું ખાસ ધ્યાન રાખવું પડે, બરાબર છે, જો એના પર ધ્યાન ના આપવામાં આવે તો સ્વાભાવિક છે કે તે ગેરમાર્ગે દોરે છે। નંબર બે, દ્રષ્ટિભ્રમને કારણે આકૃતિઓ લોક માણસને મૂંઝવી નાખે છે,
दाखला के बल्टन कपड़ा आरोग्य वगैरह पाछल थतो खर्च जो वधु होय तो खर्च ऊपर अंकुश मुकवानी जरूर छे एम आपणे कही शकीए। पण साथे साथे केटला लोको एवा तारण ऊपर भी आवी शके छे के भाई आ बड़ी वस्तु पर खर्च ऊंचो होय तो जीवन धोरण सारू छे ऊंचू गणाय। नंबर 3 आकृति द्वारा माहिती दर्शाववामां आवे त्यारे मां माहितीनी चोकसाई ओछी होय छे, માત્ર આકૃતિઓ પરથી ચોક્કસ તારણ ઉપર આવી ન શકાય। હવે આપણે આકૃતિના પ્રકારો જોઈએ તો આકૃતિના 3 પ્રકારો છે, એકમાપી આકૃતિ, દ્વિમાપી આકૃતિ અને ચિત્ર આકૃતિ। 1-2 ગુણમાં પ્રશ્ન પૂછી શકાય। હવે એમાં આપણે લઈએ એકમાપી આકૃતિ। જ્યારે આપેલી માહિતીના કોઈ એક જ ગુણ લક્ષણને ધ્યાનમાં લઈને, અંડરલાઈન કરો, એક જ ગુણ લક્ષણને ધ્યાનમાં લઈને આકૃતિ દોરવામાં આવે છે ત્યારે તેને એકમાપી આકૃતિ કહે છે। અને એકમાપી આકૃતિઓ છે એને નીચે પ્રમાણે 4 આકૃતિમાં વહેંચી શકાય। 1 સ્તંભ આકૃતિ, 2 પાસ પાસેની સ્તંભ દર્શાવતી આકૃતિ, 3 સાદી વિભાજી સ્તંભ આકૃતિ અને 4 ટકાવારી વિભાજી સ્તંભ આકૃતિ।